પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકા સંચાલિત શેઠ પી એન્ડર હાઈસ્કૂલ ખાતે માધ્યમિક વિભાગમાં ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સગન ભરવાડ દ્વારા તાજેતરમાં જ ગુજરાત ગૌરવ દિન ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જેમાં પ્રાંતિજ શેઠ પી એન્ડર હાઈસ્કૂલનો વિદ્યાર્થી સગન ભરવાડ દ્વારા કાવ્ય સ્પર્ધામાં ભાગ લીધો, જેમાં જિલ્લામાં બીજા સ્થાને આવ્યો હતો. તો વિદ્યાર્થી સગન ભરવાડને પુરસ્કાર તરીકે 11,000 ચેક અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું. તો સગન ભરવાડે પરિવાર, સમાજ તથા સારાનું નામ રોશન કર્યું છે. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. GCERT જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી તથા જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ દિન સ્પર્ધા 2020ની અંદર અમારી શાળાના વિદ્યાર્થી ધોરણ 10 ભરવાડ છગનભાઈ સમગ્ર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી કાવ્ય સ્પર્ધાની અંદર દ્વિતીય સ્થાન મેળવેલ છે. શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે. સતત પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. ગુજરાત ગૌરવ દિનની ઉજવણીમાં અમારી શાળા નંબર 2 શેઠ પી એન્ડર હાઈસ્કૂલમાં અમારા વર્ગ શિક્ષક શ્રી પાયલબેન અને અમારા આચાર્ય શ્રી પીડી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ મેં કાવ્યલેખનની અંદર કાવ્ય લખ્યું હતું. એની અંદર મારો બીજા નંબરે પાસ થયેલ છું. તો એ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન મારા આચાર્ય શ્રી સાહેબો તથા મારા ગુરુજનોના ખૂબ ખૂબ આભાર માનું છું. તથા મને 11,000 ચેક અને પ્રમાણપત્ર મળેલ છે. ગુજરાત ગૌરવ દિન નિમિત્તે જે જિલ્લા કક્ષાએથી સ્પર્ધાઓ યોજાયેલી, એમાં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, કાવ્ય સ્પર્ધાઓ જે અલગ અલગ યોજાયેલી, એમાં શેઠ પી એન્ડ આર હાઈસ્કૂલ પ્રાંતિજ તરફથી ધોરણ 10માં ભણતો વિદ્યાર્થી છગન મોડાભાઈ ભરવાડે ભાગ લીધેલો, જેમાં એના જિલ્લા કક્ષાએથી કાવ્ય સ્પર્ધાની અંદર દ્વિતીય ક્રમાંક મળેલ છે. અને સાથે સાથે એ વિદ્યાર્થી એમ પણ ખૂબ જ ઉત્સાહિત પણ છે, અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ પણ લેતો હોય છે. તો દ્વિતીય નંબર પ્રાપ્ત કરી અને 11,000 ઇનામ અને પ્રમાણપત્ર મેળવેલ છે. સાથે સાથે શેઠ પી એન્ડ આર હાઈસ્કૂલ પ્રાંતિજનું તથા સમગ્ર જિલ્લાનું ગૌરવ વધારેલ છે, એ માટે અમે સૌ એના આભારી પણ છીએ. અને આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરે વિદ્યાર્થી એવી અમારા સૌ ગુરુજનોની શુભેચ્છાઓ અને આશીર્વાદ પણ છે. નમસ્કાર, સૌના આત્મ સ્વરૂપમાં પ્રેમપૂર્વક પ્રણામ પાઠવું છું. આજે આપણો દેશ આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, એવા જ આપણા લોકલાડીલા નેતા અને દેશના ગૃહપ્રધાન આદરણીય શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર દુનિયા આપણા દેશની પ્રગતિની નોંધ લેવી પડે એ સ્થિતિમાં કાર્ય કરી રહ્યા છે, ત્યારે આપણે સૌને ખબર છે કે આ 2020ના વર્ષમાં કોરોનાની મહામારીએ સમગ્ર દુનિયામાં ભરડો લીધો. આપણો દેશ કેવી રીતે બાકાત રહી શકે, પણ સમય સૂચકતાના પગલાં અને આદરણીય નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિએ આ મહામારીમાંથી પણ દેશને શક્ય એટલો બચાવ કર્યો છે. આ બંને મહાનુભાવોએ અને ભારતીય જનતા પાર્ટીના આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ
અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈના નેતૃત્વમાં ગુજરાત પણ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી। આજે આપણે જોઈએ છે કે હમણાં જ કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે ખેતીલક્ષી સુધારા કરવામાં આવ્યા। આઝાદી પછી આ દીર્ઘદ્રષ્ટિ સુધારા સૌ પ્રથમવાર થયા। એક ગુજરાતી માટે આ ગૌરવની બાબત છે। આજે આરોગ્યનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ક્ષેત્ર હોય, અથવા તો સાચા અર્થમાં એકાત્મ માનવ દર્શનનું ક્ષેત્ર જોઈએ તો પણ આપણે ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છીએ। ત્યારે એક નાનકડી બેંકની વાત પણ આપના ધ્યાને મૂકું। આ કોરોના મહામારીમાં આપણી આ જિલ્લા બેંકે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં ખેડૂત મિત્રોને, સભાસદ મિત્રોને, ગ્રાહક મિત્રોને હંમેશા સેવા પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે। બેંક હંમેશા, બેંકનો સ્ટાફ પણ હંમેશા કાયમ માટે સેવા માટે તત્પર રહે છે। એવા સંજોગોમાં જે ગ્રાહક મિત્રોએ, સભાસદ મિત્રોએ, ખેડૂત મિત્રોએ બેંકને સાથ અને સહકાર આપ્યો છે તેમને પણ કેમ ભૂલી શકાય, એમનો પણ આભાર માનું છું। આ નવું વર્ષ હવે 2000નો અંત તરફ છે, 2020 ત્યાર પછીનું આ દિવાળી પછીનું નવું વર્ષ સૌ મિત્રોને, સૌ જનજનને જીવનમાં ખુશીઓ, ઉમંગ, એકાત્મતા, નવી નવી ભાવનાઓથી પ્રેરી અને એકબીજા સાથે પ્રેમના પુષ્પો પાંગરે એવી સ્થિતિનું નિર્માણ થાય એવી આપ સૌને શુભકામનાઓ પાઠવું છું। અને પરમ કૃપાળુ પરમાત્માને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ મહામારીમાંથી જલ્દીથી સમગ્ર માનવ જાતને ઉગારે। અસ્તુ, જય હિન્દ, જય સરકાર। રામ રામ। તલોદ પ્રોતિત મારા મત વિસ્તારના સર્વે નાગરિકો, મારા સગા સ્નેહી મિત્રો, વડીલો, સર્વ મારા કાર્યકર્તા મિત્રો, મિત્રો આવનારું વર્ષ આપના માટે શુભદાયી, લાભદાયી નીવડે એ પરમપૌર પ્રાર્થના પરમાત્મા ભગવાનને હું પ્રાર્થના કરું છું। અને આવનારું નવું વર્ષ સર્વને સુખી થાય એવી પ્રભુની પ્રાર્થના। નવા વર્ષના મારા સર્વને રામ રામ। નવા વર્ષના સર્વને મારા જય શ્રી કૃષ્ણ, નૂતન વર્ષ અભિનંદન। મિત્રો આ વિશ્વની અંદર અને આજે આખા ભારત દેશની અંદર જોવા જઈએ તો કોરોનાની મહામારી ખૂબ ચાલી રહી છે, ત્યારે કોરોના મહામારીની અંદર આ દિવાળીના પર્વમાં આપ સૌ સાવચેતી રાખીએ અને સરકારની ગાઈડલાઈન મુજબ વર્તીએ એવી અભ્યર્થના રાખું છું। ભારત માતે જય, વંદે માતરમ। માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે। તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે। તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે। લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે। ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે। મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે। સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે। વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે।
થર્ડ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર મોબાઈલ નંબર 7990007990 3